ગોધરા ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી રાજ્ય લોકનૃત્ય ઉત્સવ આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ નૃત્યકાર ભરત બારીયા અને અક્ષય પટેલની નૃત્યવલી ટીમ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી ભવ્યતા ભવ્ય કરવામાં આવી. ગોધરા શહેર BRCF ભવનના સભાખંડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી રાજ્ય લોકનૃત્ય ઉત્સવ ઉજવણી કરવામાં આવી, જેમાં હાલોલ પંચમહાલનું ગૌરવ એવા ગૌરવ પુરસ્કાર નૃત્યકાર ભરત બારીયા અને અક્ષય પટેલની નૃત્યવલી ટીમ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી સભ્ય સચિવ PG પટેલની આગેવાનીમાં મધુર સંગીત સાથે ગુજરાતની કળા જોવાનો એક રૂડો અવસર મળ્યો હતો, ત્યારે ગરવી ગુજરાતની આ કળા સોળે કળાએ ખીલી ઉઠી હતી. અદ્ભુત અને અનેરી કળાનો આનંદ માણ્યો હતો. તેમાં ભારતના વિવિધ રાજ્યોના લોકનૃત્યો રજૂ કરવામાં આવે તે ત્યાં ઉપસ્થિત માનવો આમંત્રિત મહેમાનો નૃત્ય જોઈને મન સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. અમે પણ ખૂબ જ ગૌરવ લઈએ છીએ કે આવા દિગ્ગજ કલાકારોની નૃત્ય સાધના જોઈને સાંસ્કૃતિક વારસાને નૃત્ય દ્વારા ઉજાગર કરો છો, તે બદલ કલાકારોને ખૂબ જ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, નેહાબેન રાહુલજી, ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ સોની, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધર્મેશભાઈ મહેતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હિરેન પંડ્યા, વિશ્વ હિન્દુ પરિષદના હિમેશ શિવાય, પરિક મનુભાઈ ભગત તેમજ નગરના આગેવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નૃત્યવલી કાર્યક્રમની સાંસ્કૃતિક કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. થેન્ક યુ સો મચ. હું ભરત બારીયા, આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કલાકાર, અને આજે મારા પંચમહાલની અંદર એક સુંદર નૃત્ય કરવાનો મને મોકો મળ્યો. ગુજરાત રાજ્ય સંગીત અકાદમીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, PG પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું, અને મારી પંચમહાલની ધરતી એટલે ગોધરાથી દુનિયામાં મેં બહુ શો કર્યા છે, પણ મને જે ગોધરામાંથી ખૂબ પ્રેમ અને લાગણી મળી છે મારી કળાને, જો સાચી રીતે પારખી હોય તો એ ગોધરા છે મારા માટે. હું બહુ જ રિસ્પેક્ટ કરું છું. આજે 2 વર્ષ પછી કોરોના કાળમાંથી લોકો બહાર આવે અને સુંદર એક મને નૃત્ય કરવાનો મને મોકો મળ્યો. ગુજરાત રાજ્ય સંગીત અકાદમીનો હું ખૂબ આભાર માનું છું. આજે જે મારા લોકો મને પ્રેમ કરીને જે આવ્યા છે શો જોવા માટે, હું દુનિયાની અંદર એવા મોટા મોટા સ્ટેજ ઉપર પરફોર્મ કર્યું છે મેં, લાઈક બિલ ક્લિન્ટન, કેલિફોર્નિયા, અમેરિકા, એવરીવેર. પણ આજે જે મારા લોકોની સામે જે હું પરફોર્મન્સ કરતો હતો, હું કનેક્ટ થતો હતો મારા લોકોની સાથે, અને ખૂબ જ મને મજા આવી. અને મારા સર્વે પ્રેસ મીડિયાનો હું ખૂબ આભાર માનું છું. મારે કહેવાનું મન એ થાય છે, કારણ કે જ્યારે પણ કંઈક હોય ત્યારે મને ઓલવેઝ મારા પંચમહાલમાંથી, મને ગોધરામાંથી, જેવા કે દક્ષેશભાઈ છે, મયુરભાઈ છે, ઘણા બધા છે મારા પ્રેસ રિપોર્ટર છે, એવરીબડીઝ ચેનલથી લઈને એમનો ખૂબ હું આભાર માનું છું. મારી કળાને રિયલી, મારી જે પ્રેસ હોય ને એ લોકોએ મારી કળાને નિરખી છે. હું આજે બોલવાનો મને મોકો મળ્યો છું, એમનો જિંદગી સુધી ઋણી રહીશ, અને ખૂબ જ મારે પંચમહાલ માટે કામ કરવું છે. મારી સ્કૂલ ખોલવી છે, અને આજે પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબ આજે આટલી મોટી જવાબદારી લઈને હિન્દુસ્તાનની બેઠા છે, છતાં પણ એક મારી કળાને જે પારખીને એક ગામડાનો છોકરો કે જે ગાયો ભેંસો ચરાવતો છોકરો જ પંચમહાલમાંથી આજે એક વિશ્વવિખ્યાત નૃત્યકાર બને, એ કોના કારણે? બિકોઝ ઓફ નરેન્દ્ર મોદી સાહેબને હું આભાર માનું છું એમનો, કે મારી કળાને એમને રિયલ નિરખી છે. આજે ઘણા બધા એવા લોકો છે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો સંગાત લઈને ચાલતા છે, જે એમનું સૂત્ર છે એ હું આજે બોલવાનું ટ્રાય કરું છું, કે બધા સાથે મળે. કળા તો દરિયો છે, કળાકારને કોઈ કસાની દેખાઈ ના હોય. કળા કરવાવાળાને એક મોર પીસ, જ્યારે મોર ડાન્સ કરતો હોય, કેવા બધા મોરના પીછા સાથે લઈને કરતો હોય છે, પણ જ્યારે કળાકાર એક કંઈ કસાકમાં ભળાઈ જતો હોય છે ને, તે એની જાતને પોતે જ એ કરતો હોય છે, નિરખતો હોય છે. બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આપણે સુંદર લોકો સાથે પરફોર્મન્સ કર્યો છે, મારે પણ ફરી પણ એક વખત શો કરવો છે કે હજારોની સંખ્યામાં લોકો મારા હોય અને મારી આર્ટને હું મારા ગોધરાના લોકોને પીરસું. ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. માલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે ગ્રામસભાનું આયોજન. શહેરા તાલુકાના લાભી ગામે મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ગ્રામસભાનું આયોજન અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. ગ્રામસભામાં સરપંચ સહિત તલાટી મંત્રી તેમજ ગ્રામસેવા આરોગ્ય ખાતાના કર્મચારી ઉપસ્થિત રહ્યા. ગ્રામસભામાં વિવિધ સરકારની યોજનાઓ માહિતી ગ્રામજનોને આપવામાં આવી તેને લાભ લેવા અનુરોધ કર્યો હતો. શહેરા તાલુકાના લાભી ગામ ખાતે આવેલા મુખ્ય પ્રાથમિક શાળામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાભી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી પ્રવીણાભાઈ બારીયા,
તેમજ ગ્રામસભાની શરૂઆત કરાવી હતી. સૌને તેઓએ આવકાર્યા હતા. આ વર્ષે લાભી ગામમાં વિવિધ વોર્ડમાં કરવામાં આવનાર કામોની ચર્ચા કરવામાં આવી, જેમાં વોર્ડ વિસ્તારમાં રહેતા ગ્રામજનોએ પોતાના વિસ્તારમાં જરૂરત મુજબના વિકાસના કામોની રજૂઆત કરવામાં આવી હતી અને ગામના વિવિધ વિસ્તારોમાં કયા કામ કરવાના છે તે અંગે ગ્રામજનો પાસેથી રજૂઆત સાંભળીને નોંધ કરવામાં આવી હતી. ગ્રામસભામાં સરકારની મહત્વાકાંક્ષી યોજના નલ સે જલની પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જણાવાયું કે આ યોજના દરેક ઘર ઘર સુધી પાણી મળે તેવી સરકારના પ્રયત્નો છે. લાભી ગામમાં આ યોજનાનો જ્યાં કામકાજ બાકી છે તે કામકાજ પૂર્ણ કરી દેવામાં આવશે. સાથે સરકારની વિવિધ યોજનાઓ જેવી કે વિધવા પેન્શન, આયુષ્યમાન કાર્ડ તેમજ સરકાર દ્વારા આગામી ચોમાસા દરમિયાન આપવામાં આવતા રાહત દરના બિયારણ સહિતની માહિતી આપવામાં આવી હતી. વધુમાં ગ્રામસભામાં કોઈ પરિજન મૃત્યુ પામે તો તેને બાદ દાખલો કાઢી લેવા જણાવાયું હતું. ગ્રામસભામાં વિસ્તરણ અધિકારી આઈ એલ બારિયા, ગ્રામસેવક આઈ એલ ડામોર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સરપંચ ગલીબેન બારિયા, ગ્રામ પંચાયત વોર્ડ સભ્યો સહિત અગ્રણીઓ, અમરસિંહ બારિયા, શિક્ષક જયેશભાઈ સહિત વીસીઈ પ્રવીણસિંહ બારિયા, આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.